અમારા લોહી પસીનાથી કમાયેથી ભરવાની છે. હું મિત્રોને આ બધા વડીલોને તો નથી અજોડ લાગણી તમે દર્શાવી છે. જય ભવાની, જય ભવાની, જય ભવાની, જય ભવાની, જય ભવાની, જય ભવાની. આટલી હજારો ની સંખ્યામાં દૂર દૂર થી આટલા ધોમ ધકતા તાપમાં તમે ખાલી અનંત નું ફોર્મ ભરવા માટે આવ્યા છો, ત્યારે મારે સામે વાળાઓને એટલું જ કહેવાનું છે કે યે તો સિર્ફ જાકી હૈ, બહુત કુછ અભી બાકી હૈ. સાતમી તારીખે જોઈ લેજો, આ જે રેલો છે ને એ તમારી નીચેથી એવો નીકળી જશે તમને ખબર નહીં પડે કે તમારી. હું અનંત પટેલ ને વલસાડ નો કે વાંસદા નો નેતા નથી જોતો, એને હું દેશના નેતા તરીકે જોઉં છું. અને જો તમારો બધાનો સાથ અને સહકાર મળશે તો હું ચોક્કસપણે કહું છું કે ઈશ્વરના આશીર્વાદ આપણી પાસે છે, અલ્લાહના આશીર્વાદ આપણી પાસે છે, જીસસના આશીર્વાદ આપણી સાથે છે. આપણે અનંત ને દેશનું નેતૃત્વ કરતો જોઈશું. આ ઉમેદવારી માત્ર ને માત્ર સાંસદ બનવા માટેની નથી, આ ઉમેદવારી છે ખેડૂતોને ન્યાય અપાવવાની ઉમેદવારી છે, આ ઉમેદવારી છે મહિલાઓને રોજગારી અને સંરક્ષણ આપવાની ઉમેદવારી છે, આ ઉમેદવારી વિદ્યાર્થીઓને સારી શાળા મળે, સારા શિક્ષકો મળે એના માટેની છે, આ ઉમેદવારી મારી આંગણવાડી બહેનોને ન્યાય અપાવવા માટેની છે, આ ઉમેદવારી મારી આશા બહેનોને ન્યાય અપાવવા માટેની છે, આ ઉમેદવારી કાંઠા વિસ્તારમાં રહેતા મારા માછીમાર ભાઈઓને રોજગારી મળે અને એને ન્યાય મળે એના માટેની છે, આ ઉમેદવારી ઉદ્યોગોમાં કામ કરનાર સ્થાનિક બેરોજગાર યુવાનોને રોજગારી આપવા માટેની ઉમેદવારી છે, આ ઉમેદવારી ટેટ પાસ થયેલા અને એમને કરાર આધારિત નોકરી જે આપવા માંગે છે એના વિરોધની છે અને અન્યાયના વિરોધમાં અન્યાય અપાવવા માટેની આ ઉમેદવારી છે. વલસાડ સેવા સદનમાં અનંતભાઈ દ્વારા જે અનંતભાઈને આજે ફોર્મ ભરવાની પ્રક્રિયા હતી એ પ્રક્રિયા પૂર્ણ થઈ છે અને ત્યારબાદ અનંતભાઈ પટેલ સાથે આપણે વાત કરી. અનંતભાઈ જે ફોર્મ ભરવાની પ્રક્રિયા હતી એ પૂર્ણ થઈ છે અને જે જનમેદની હતી એના માટે તમે વાત કરો કે આજે તમને કેવું લાગે? એ જનમેદની લોકો સ્વયંભૂ અનંત પટેલને અને ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવારને આશીર્વાદ આપવા માટે આવ્યા હતા. ખૂબ યુવાનોમાં, બહેનોમાં અને કાર્યકર્તાઓમાં તેમજ સામાજિક રીતે અમારી જોડે જોડાયેલા કાર્યકર્તાઓમાં, એમાં દરિયાઈ પટ્ટીના કાર્યકર્તાઓ હોય કે જંગલ વિસ્તારના કાર્યકર્તા હોય કે શહેરી વિસ્તારના કાર્યકર્તા હોય, એક જોશ અને એક ઉત્સાહ જોવા મળ્યો હતો અને ખૂબ મોટી સંખ્યામાં બહેનો, ભાઈઓ, વડીલો, મહિલાઓએ મને આશીર્વાદ આપ્યા હતા. અને આ વખતે ચૂંટણીના જે છે જીતવાના લક્ષ્ય તરફ કયા મુદ્દા અગ્રેસર રહેશે? જીતવાના મુદ્દા તરફ બધા જ મુદ્દા જીતવા માટેના મુદ્દા છે, કારણ કે છેલ્લા 10 વર્ષથી આ વિસ્તારમાં ડરાવવા અને ધમકાવવા અને નફરતનું રાજકારણ સિવાય કશું કર્યું નથી. દરિયાઈ પટ્ટીના પ્રશ્ન છે, જમીન ધોવાણ થાય છે, ઉમરગામ જેવા વિસ્તારમાં જેટીના પ્રશ્ન છે,
સરીગામ જેવા વિસ્તારમાં ઉદ્યોગો છે તેમને રોજગારી સ્થાનિકોને મળતી નથી. વાપી વિસ્તારનો શહેરી વિસ્તાર છે, ખૂબ સમસ્યાઓ છે. આંગણવાડીની સમસ્યા છે, પ્રાથમિક શાળાઓની સમસ્યા છે. જંગલ વિસ્તારમાં નળસે જલ યોગ્ય રીતે લાગુ કર્યું નથી, જેના કારણે ત્યાં પીવાના પાણીની સમસ્યા છે. ડાંગ વિસ્તારમાં સિવિલ હોસ્પિટલનું ખાનગીકરણ કરવાની વાત છે. વાંસદા, ધરમપુર, કપરાડા જેવા વિસ્તારમાં ડેમની સમસ્યા છે અને ત્યાં જમીન સંપાદન કરવાની સમસ્યા છે, રોડ રસ્તા માટેની સમસ્યા. આ બધી સમસ્યાની સાથે સાથે ભાજપના એક સાંસદે એવી વાત કરી કે અમે બંધારણ બદલી દેતું, તો લોકતંત્રનું ગળું દબાવવાની વાત કરી છે. ત્યારે આપણે બંધારણને બચાવવા માટે પણ આ ઇલેક્શન જીતવું ખૂબ જરૂરી છે. આ બધી જ સમસ્યાઓ લોકો પાસે, લોકોની છે, બેરોજગાર યુવાનોની છે. જે યુવાનો અહીં ઉદ્યોગોમાં નોકરી કરે છે તેને 10 વર્ષ પછી પણ એને કાયમી કરતા નથી, લેબર કોન્ટ્રાક્ટર દ્વારા એમની ભરતી કરવામાં આવે છે. અહીંની બહેનો જે કંપનીમાં ઉદ્યોગોમાં કામ કરે છે એને પુરુષો જેટલા પૈસા એને મહેનતાણું મળતું નથી. અહીંના વિસ્તારના યુવકો જ્યારે કંપનીમાં કામ કરે છે એ 12 કલાક કામ કરે છે અને પૈસા માત્ર 8 કલાકના જ મળે છે. આવી ખૂબ મોટી સમસ્યાઓ છે અને આ બધી જ સમસ્યાઓ એકત્રિત કરીને અમે લોકોને દરવાજા જ મુદ્દા અગ્રેસર રહેશે. હવે એક છેલ્લો સવાલ છે કે જે રૂપાલા સાહેબનું જે નિવેદન છે એના થકી જે રાજપૂત સમાજનું તમને સમર્થન મળ્યું છે એ પણ તમને જીત તરફ દોરી જશે. ખરેખર એક રાજકીય આગેવાન તરીકે કોઈકની માં દીકરી કે બેનના વિરોધમાં કઈ ટિપ્પણી કરવી ખૂબ ખરાબ વાત છે. કેન્દ્રીય મંત્રીએ પોતે સુધરવું જોઈએ અથવા ચૂંટણી આવે જાય, પરંતુ કોઈકની માં દીકરી બેન વિશે ટિપ્પણી કરવી ખૂબ ખોટી બાબત છે. અમે પણ સમગ્ર અમારા આગેવાનોની સાથે, સમાજની સાથે પણ એમને અમે ટેકો જાહેર કર્યો છે કે તમારા સમર્થનમાં અમારે મંત્રી રૂપાલાજીનું પૂતળું બાળવું પડે તો અમે બાળવા પણ તૈયાર છે. પરંતુ આ એક કોઈ સમાજને લાંછન રૂપ હોય કે કોઈ સમાજની બેન દીકરી કે બેટી કે એના પર કોઈ આક્ષેપ કરવો એ ખૂબ ખોટી વાત છે. અમને ગઈકાલે એમણે સમગ્ર રાજપૂત સમાજે અમને સમર્થન પડ્યું છે, અમે પણ એમને સમર્થન આપ્યું છે. આપણે અનંત પટેલ સાથે વાત કરીને અનંત પટેલે જણાવ્યું કે રાજપૂત સમાજનું અમને સમર્થન છે અને એ મા બહેન દીકરીઓને બોલવા માટેનું જે સમર્થન હતું એના માટે અમે સમર્થન કર્યું છે. અને એમણે ઘણા બધા મુદ્દા જણાવ્યા, એ મુદ્દા ખૂબ જ મહત્વના છે અને મુદ્દા ઉપર ચૂંટણી જીતશે. હું છું સન ઓફ આદિવાસી, જીજે દેશી ન્યૂઝ.